हेलो स्टूडेंट, आई एम डीके पटेल फ्रॉम सिविल डिपार्टमेंट। गई काले मैं तमने ओपमेंट पट्टी और विशेष समझूती आपेली बीजी बोल्ट्रेन पट्टी विशेष समझूती आपेली। आज आप ईटोना परीक्षण जुशु। ईटोना परीक्षण एट इंग्लिश में ब्रिक टेस्ट कहमें अथवा टेस्टिंग ऑफ ब्रिक्स कहमें। तो पहलो टेस्ट है वॉटर एब्सॉर्प्शन टेस्ट, एट्ले पानी शोषण टेस्ट। पानी शोषण टेस्ट करिए तो विद्यार्थी मित्रों पहला पांच ईटो लो, पांच ईटो लो, सूकी ईटों वजन करो। त्यार पछी आ ईटों ने 16 कलाकनी अंदर पानी ने अंदर डूबाड़ी राखो। त्यार पछी एनु वजन करो अने एना वजन मांथी सूकी ईटों वजन बात करो। आ डूबाड़ेली ईटना वजन में केटलो वधारो थाय छे तेना परथी शोषेला पानी की मात्रा आपणे नक्की करी शकीए छीए। तो प्रथम कक्षानी ईटो होय तो 20% जेटलो पानी शोषती होय छे। त्यारे द्वितीय कक्षानी ब्रिक होय तो 22% जेटलो पानी झूकते। तृतीय कक्षानी ईटो होय 25%, 25% थी वधारे जे पानी शोषण करती होय एवी ईटो ने जो अगत्यनुं कंस्ट्रक्शन होय एवी जग्याए एनो उपयोग करवामां आवतो नथी। बीजुं जोईए दाब सामर्थ्य। दाब सामर्थ्य एटले कॉम्परेटिव स्ट्रेन्थ। कॉम्परेटिव स्ट्रेन्थ शोधवा माटे शुं करीशुं तो पांच ईटो ने 24 कलाक पाणीमां डूबाड़ी राखो। केटला 24 कलाक एने पाणीमां डूबाड़ी राखो। त्यारબાદ એને બહાર કાઢો, એને કપડાથી લૂછી નાખો એને ફ્રોગ ફ્રોગ એટલે બ્રિક ઉપર જે ખાડો હોય એને લૂછી નાખો અને એની અંદર એક જે 1.5 નો જેટલો માલ, એટલે એક ભાગ રેતી અને 1.5 સિમેન્ટ એટલાનો માલ બનાવીને એની અંદર ભરો। ત્યારબાદ ઈંટોને પાણીની અંદર ડૂબાડી રાખો 24 કલાક। પીલા 24 કલાક ભીના કોથળામાં ડૂબાડી રાખી ત્યાર પછી તેને ટાંકીની અંદર ડૂબાડી રાખો। 3 દિવસ સુધી આ ઈંટોને પાણીમાં ડૂબાડી રાખો। ઈંટોને પાણીની બહાર કાઢી સૂકવવા દો, એટલે બહાર કાઢી લેવાની, લૂછીને ને સૂકવવા દેવાની। હવે કોમ્પ્રેસર ટેસ્ટિંગ મશીનમાં દબાણ આપી 5 ઈંટોનું દરેરાશ સામર્થ્ય આપણે કાઢો। તો દાબ સામર્થ્ય સામાન્ય ઈંટો માટે જોઈએ, વર્ગ એ હોય તો એનું દાબ સામર્થ્ય 35.9 ન્યુટન એમએસ્કર હોય છે। વર્ગ એ માટે 7 to 14 ન્યુટન એમએસ્કર હોય છે। વર્ગ એ માટે 14 ન્યુટન એમએસ્કર થી વધુ હોવું જોઈએ। હવે સખતાઈ અને પરીક્ષણનું ટેસ્ટ કરીએ, એને ઇંગ્લિશમાં હાર્ડનેસ ટેસ્ટ કહેવામાં છે। તો એ બ્રિક લે અને હાથ ઉપર નખના લીસોટા પડવા જોઈએ, દઈએ રોલર લીસોટા પડે તો એ બ્રિક હાર્ડનેસ ટેસ્ટમાં સક્સેસ નથી એવું આપણે કહી શકીએ છીએ। એફ્લોરેસનું ટેસ્ટ, વિદ્યાર્થી મિત્રો એફ્લોરેસનું ટેસ્ટ કરવા માટે એક પારદર્શક પાત્ર લેવામાં આવશે પ્લાસ્ટિકનું। એની અંદર તમે જોઈ શકો છો પારદર્શક પાણી, એની અંદર અડધું પાણીમાં ભરવામાં આવે છે। ત્યારબાદ ઈંટને ત્રાસી મૂકીને 24 કલાક ડૂબાડી રાખવામાં આવે છે। હવે 24 કલાક ડૂબાડી રાખવામાં આવે ત્યાર પછી એને બહાર કાઢો। આ બહાર કાઢી પછી પાણી ઉડી જાય તો પછી તમે જોશો કે એના ઉપર ક્ષાર દેખાય છે સફેદ રંગનો। આ ક્ષાર જો વધારે હોય, 50% વધારે દેખાય તો આ બ્રિકનો આપણે કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરવો જોઈએ નહીં। 50%થી ઓછું એફ્લોરન્સ હોય એવી ઈંટો સામાન્ય રીતે કન્સ્ટ્રક્શનની અંદર બાંધકામની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। એફ્લોરન્સનું પ્રમાણ પ્રથમ તથા દ્વિતીય કક્ષાની જે ઈંટો હોય એની અંદર 10% જેટલું હોય છે, જ્યારે બાકીની ઈંટો માટે 50% જેટલુંથી વધુ હોવું જોઈએ નહીં। હવે વાત કરીએ આપણે નક્કરતા પરીક્ષણ એટલે સાઉન્ડનેટ ટેસ્ટ। બે ઈંટોને આ રીતે અથડાવતા એનો મેટાલિક સાઉન્ડ આવવો જોઈએ, એટલે બે ધાતુઓને જેવી રીતે અથડાવો અને જે અવાજ આવે એવો ઈંટોને અફડાવતા અવાજ હોય એને મેટાલિક સાઉન્ડ કહેવામાં આવે છે। અને બે ઈંટોને અફડાવતા તે તૂટવી જોઈએ નહીં। અને એને કણરત્ના ટેસ્ટ જોઈએ એટલે ટેક્સચર ટેસ્ટ એની વાત કરીએ તો ઈંટના તૂટેલા ભાગનું પરીક્ષણ કરતાં એનો કલર જે છે એ કલરના પોલાણો, તિરાડો અને ગાંગડા દેખાવો જોઈએ નહીં। આકાર અને કદનું પરીક્ષણની વાત કરીએ તો સામાન્ય રીતે ઈંટો લંબચોરસ પ્રકારની હોય છે અને આ ઈંટોના માપ 190 cm by 90 mm સેન્ટીમીટરની અંદર વાત કરીએ તો 19 cm by 9 cm by 9 cm જેટલું હોય છે। ઈંટ લંબચોરસ ક્યુબોઇડ આકાર ધરાવે છે, લંબચોરસ અને કેવો ક્યુબોઇડ આકાર ધરાવે છે, તેમાં 10 mm ધરાવતો ફ્રોગ હોય છે। ફ્રોગ એટલે ઈંટ ઉપર જે ખાડો હોય એ ખાડો 10 mm ઊંડાઈ ધરાવતો હોવો જોઈએ। આમ છતાં ઈંટોના પરીક્ષણમાં થોડી છૂટછાટ આપવામાં છે। આવા પરીક્ષણો માટે કેટલી ઈંટો લેવામાં આવે છે, ઈંટના પરીક્ષણ માટે 20 ઈંટો લેવામાં આવે છે અને 20 ઈંટોની કુલ લંબાઈ, કુલ પહોળાઈ તથા કુલ ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે જોઈએ। લંબાઈની દિશામાં ±12 cm જેટલું, પહોળાઈ અને ઊંચાઈ માટે +6 ઇંચ જેટલી છૂટ આપવામાં છે। આ સંજોગોમાં જોઈએ આપણે 20 ઈંટોની કુલ લંબાઈ તો 20 × 19 ±12 એટલે કે
368 થી 372 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ. તે જ પ્રકારે 20 મીટરની કુલ પહોળાઈની વાત કરીએ તો 20×9 ± 6 એટલે 174 સેન્ટીમીટરથી 186 સેન્ટીમીટરની મર્યાદામાં હોવી જોઈએ. એટલે સ્થળ પર પરીક્ષણ એટલે આપણે લેબોરેટરી સિવાય સ્થળ ઉપર જઈએ, જે જગ્યાએ સાઇટ ચાલતી હોય, કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, અથવા ગમે તે કોઈ ઈંટોનું બ્રિક મેસનરી કમ્પાઉન્ડ વોલ ચાલતી હોય, આ તે પ્રકારના કામો ચાલતા હોય, તો આપણે ફિલ્ડ ટેસ્ટ કરવા જોઈએ. આપણે અમુક બધા ટેસ્ટ આપણે પરીક્ષણ કરવા જોઈએ. ફિલ્ડ ઉપર કયા ટેસ્ટ કરવા જોઈએ? તો પહેલો ટેસ્ટ કરવાનો હોવો જોઈએ ઈંટના માપ. તો ઈંટનો માપ કેટલો હોવો જોઈએ? તો 19 cm/9 cm/9 cm. હવે વિથ મોર્ટાર તો 1 સેન્ટીમીટર વધી જશે, 20 cm/10 cm/6 cm જેટલું હોય છે. હવે ઈંટોનો રંગ કેવો હોવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્ર, ઈંટોના રંગની વાત કરીએ આપણે તો તાંબ્ર વર્ણ હોવો જોઈએ, એટલે તાંબાનો જેવો કલર હોય એવો તવર, અને એ યુનિફોર્મ કલર હોવો જોઈએ, કલરમાં કોઈ પ્રકારનો ચેન્જ હોવો થવો જોઈએ નહીં. હવે અવાજની વાત કરીએ તો અગાઉ જણાવ્યું તેમ બે સપાટીઓનો ઘસતા મેટાલિક સાઉન્ડ આવવો જોઈએ, એટલે ધાતુને જેમ અફડાટી અને અવાજ આવવો જોઈએ એવો ઈંટોને અફડાવતા અવાજ આવવો જોઈએ. સખતાઈની વાત કરીએ છીએ તો આગળ જોયું એમ સખતાઈની વાત કરીએ આપણે શિલ્ડ ઉપર તો નખ મારી જોવાનો, નખ મારી જોતા જો લીસોટો ના પડે તો એ ઈંટોનો કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરવો જોઈએ. ફ્રોગ તો કોઈપણ ફ્રોગ વગરની ઈંટનો કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. ફ્રોગ એટલે એ ઉપર ઈંટની ઉપર ખાડો હોય એને ફ્રોગ કહેવામાં આવે છે. હવે મજબૂતાઈની વાત કરીએ તો 1 મીટરની ઊંચાઈ ઉપરથી ગમે તે સપાટી પર પછડાતા તે તૂટવી જોઈએ નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, લગભગ 4 ફૂટ જેટલા ઉપરથી ફેંકીએ આપણે તો એ ઈંટ તૂટવી જોઈએ નહીં. જો ઈંટ તૂટી જાય તો કન્સ્ટ્રક્શનની અંદર એવી ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે ઈંટની લંબાઈ અને પહોળાઈ આપણ અગાઉ એ ટૉપિકની ચર્ચા કરીએ એ પ્રમાણે ઈંટની લંબાઈ અને પહોળાઈ હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.